હવે નોરતા આવતા તો કમાનો ક્રેઝ આસમાની પહોંચી ગયો છે કમો તો ભાઈ કમો કહેવાય મોજ આવે તો બોલે બાકી ના પણ બોલે આવા સૂત્રો ફરતા થયા છે મારું કમો નાનું હતું ત્યારે ડોક્ટરે કહ્યું હતું કે તે ખૂબ જ ભોળો છે તેને દુનિયાદારીની તો ઝાજી સમજણ નથી પરંતુ તેને ભજનમાં ઊંડો રસ છે તેનો અવાજ સ્પષ્ટ નથી પરંતુ ભજનો ગાવાનો તેને ગજબનો શોખ છે ડોક્ટરની વાતને સમર્થન આપતા કમો લોક ડાયરામાં જવા માટેની તક શોધતો રહેતો હતો દરમિયાન એક વખતે કીર્તિદાન ગઢવીએ તેને ડાયરાના કાર્યક્રમમાં આગળ બોલાવ્યો હતો જ્યાં એનો નિર્દોષ ભાવ અને નૃત્ય સાથે ભક્તિમાં તરબોળ થઈ કરાતી ગાંડી ઘેલી હરકતો લોકોને ગમી ગઈ હતી તે દિવસે તેના ખિસ્સામાં અમે આપેલા છ હજાર રૂપિયા પણ હતા જેમાંથી કેટલાક રૂપિયા તેણે મોજમાં આવીને ઉડાડી દીધા હતા પરંતુ એ દિવસથી લોકો કમા ઉપર રૂપિયા ઉડાડવા લાગ્યા છે

જે રીતે પારસના સ્પર્શથી પથ્થર સોનું બની જાય તેમ કીર્તિદાનના સ્નેહભર્યા સ્પર્શથી નાનકડા ગામનો કમો હવે ડાયરા અને નોરતામાં સ્ટેજની શાન બની ચૂક્યું છે જેણે ક્યારેય સ્ટેજ ઉપર જવાનું સ્વપ્ન પણ ન જોયું હોય તે કમાની એક ઝલકના આજે લાખો લોકો દેવાના છે તેરે જાણીએ કમા વિશેની કેટલીક વાતો કમો એટલે કમલેશ નરોત્તમભાઈ નકુમ તેની ઉંમર છવ્વીસ વર્ષે અને તેના પિતા ભાઈ ખેડૂત છે કમાને બે મોટા ભાઈ છે જેમનું નામ સુરેશ અને સંજય છે બંને ભાઈ લાદી ટાઇલ્સનું કામ કરે છે કમો તેના કોઠારિયા ગામના શ્રીરામ રોટી નક્ષત્ર આશ્રમમાં સેવાનું કામ કરે છે થોડા સમય પહેલા કમાની કિસ્મતે પલટી મારી અને કીર્તિદાન ગઢવીનો ભેટો થયો કીર્તિદાને હાથ પકડતા જ કમો એવો તો સેલિબ્રિટી બની ગયો કે આજે કમાને મળવા અપોઇન્ટમેન્ટ લેવી પડે છે આમ તો કમલેશ ઉર્ફે કમો બહુ ઓછું બોલે છે લગભગ તો બોલતો જ નથી પરંતુ લોક ડાયરામાં કમાને જુઓ તો તેનું અલગ જ સ્વરૂપ જોવા મળે છે તેને ખૂબ જ મોજ આવે છે લોક ડાયરામાં લોકો તેને બિરદાવે છે તો અલગ તાનમાં આવે છે કમાએ કહ્યું કે ડાયરામાં તેને ખૂબ જ આનંદ આવે છે ભવિષ્યમાં આજ પ્રકારે કાર્યક્રમમાં જઈને લોકોને ખુશ કરવાની મને ખુશી મળશે